ಸ್ಮಿತರು ಚಿರ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋ ಜನ್ಮ ಛದ ಸದೃಶ ಶೋಭಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. બધાય ભક્તોને અહીંથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે બાલ શર્માજી ઇટાર પ્રત્યે જતા પહેલાં ધર્મદેવને ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સૌ પ્રથમ ભક્તિદેવીને ઉપદેશ કર્યો, ત્યાર પછીથી છેલ્લે તરંગ 21ની અંદર ધર્મદેવને ચાર વર્ણના ધર્મો તેમજ સુપુત્ર અને કુપુત્ર વિશેની વ્યાખ્યાઓ, સાથે સાથે ભક્તિદેવીને અતિ આદર થકી રાખવા અને ક્યારેય એમને છોડવા નહીં, આવો આદેશ, આવી વિનંતી ધર્મદેવને બાલસરમાં કરે છે. આગળ પૂર પહેલું તરંગ 22. पुनिजो बाल शर्माय भक्ति तीन प्रति जो पोता को प्रिय धर्म जो कहत भये अब सो पोता को प्रिय धर्म जो कहत भये अब सो મોટપ કહાવત જીતની રિદ્ધિ સિદ્ધિ જે તેવું ધર્મ તિહા રહત હે સદા નિશ્ચય કહત હમ એવું ધર્મ તિહા રહત હે સદા નિશ્ચય કહત હમ એવું. બાલ શર્માને ધર્મ અત્યંત પ્રિય છે. જે જે મહાન પુરુષો થયા છે, જે જે સમાજના આદર્શ બની શક્યા છે, જે કોઈ ઉચ્ચ કક્ષાએ પહોંચી શક્યા છે, એ તમામ પુરુષોને ધર્મ અત્યંત પ્રિય હોય છે. બાલ શર્માજી એ સરવાર પ્રદેશના એક શ્રેષ્ઠતમ મહાન વ્યક્તિત્વ ધરાવતા પાત્ર છે, એક મહાન મુક્ત પુરુષ છે. માટે અહીંયા આધારાનંદ સ્વામી લખે છે કે બાલ શર્માને ધર્મ અત્યંત પ્રિય છે. એટલે હવે ફરીથી ભક્તિદેવીની આગળ ધર્મની વાત કહેવા લાગ્યા. હું એક નિશ્ચયાત્મક રીતે કહું છું કે આ દુનિયામાં જેટલી માન મોટાઈ કે રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે, તે બધી જ્યાં ધર્મ હોય ત્યાં જ સદા રહે છે. જીતની મોટ પતા કે મુર રહાય જો ધર્મ યહ ધર્મ બરોબર વાકે ભગવાન બિના ન બાત કો
सूर्य बिन जिमी रहे तम, धर्म बिन तिमी सब बात रहे, भूषण धर्म जो सम, ब्रह्मांड तामे न देख परत, भूषण धर्म जो सम, ब्रह्मांड तामे न देख परत। बाल शर्मा जी भक्ति देवी ने कहे छे, आ दुनिया में जेटली मान मोटाई छे अने जेटली सिद्धि कहवाई छे ए बधी ज्यां धर्म होय त्यां ज सदा रहे छे। जेटली मोटाई होय तेना मूळ में तेटलो धर्म होय ज छे। धर्मनी तुलना में तो एक भगवान सिवाय बीजा कोई ने कहवाय ज नहीं। सूर्यना विना जेम अंधारू होय छे तेम धर्मना विना दुनिया में सर्वे वात में मोह रह्यो छे। धर्म मनुष्यनु आभूषण छे। समग्र ब्रह्मांड में धर्मना समान बीजो कोई श्रेष्ठ आभूषण देखातु नथी। एक वस्तु विचारता ख्याल आवे कि आ ग्रंथनी शुरुआतनी अंदर ज धर्म विषयनी खूब चर्चाओ ने धर्म विषयनो खूब उपदेश ग्रंथनी शुरुआतथी ज छे। आपणे जो कथाने स्मृतिए सहित सांभळता होईशुं ने वाँचता होईशुं तो ख्याल आवशे કે ધર્મ પાળવો ધર્મ પાળવો ધર્મની મોટાઈ અત્યાર સુધીમાં જેટલા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ચારેવ સાધન ભગવાનને રાજી કરવાના છે ચાર જ્યારે ભેગા એકને વિશે હોય ત્યારે એને એકાંતિક ધર્મ કીધેલો છે પરંતુ અત્યારે ગ્રંથની શરૂઆતથી માંડીને અત્યારના તરંગ 22 સુધીમાં સૌથી વધારે ઉપદેશ ધર્મ પાળવાનો આપવામાં આવ્યો છે। ધર્મની પ્રશંસા અતિ કરવામાં આવી છે। બાલ શર્માજી આ વાત કરે છે ત્યારથી ધર્મની જ વાત કરે છે કારણ કે ધર્મ છે ને એ પ્રથમ પગથિયું છે। મોક્ષ માર્ગે ચાલવા માટેનું સૌથી પ્રથમ પગથિયું જ ધર્મ છે। જો ધર્મ ન પડે તો ગમે એટલી ભક્તિ કરી હશે એ ભક્તિ ફળદાયી થતી નથી। બાલ શર્માજી અહીંયા આગળ ભક્તિ દેવીને કહે છે કે દુનિયામાં જેટલી માન મોટાઈને જેટલી સિદ્ધિ સિદ્ધિ કહેવાય છે એના મૂળમાં પાયામાં ધર્મ છે। આપણને એમ થાય કે ઘણા લોકો તો અધર્મી દેખાય છે પણ એની પાસે તો બહુ મોટાઈ હોય છે, ઘણી રિદ્ધિઓ સિદ્ધિઓ જેવું દેખાતું હોય છે, પરંતુ એણે ક્યારેક પૂર્વે ધર્મ પાળેલો છે, એણે ક્યારેક પૂર્વે ધર્મ સંબંધી ક્રિયાઓને કરેલી છે, એના ફળ સ્વરૂપે જ આ વખતે એની પાસે છે। હવે જો એ નહીં પાડે તો આગળ જતા નહીં હોય। આપણે ઘણી વખત સાંભળ્યું છે કે છે છે અને નથી, છે છે અને છે, નથી છે અને નથી, આપણે ઘણી વખત આ સાંભળ્યું છે। કોઈ પૂર્વે ધર્મને પાડેલો છે એના કારણે એને આ જન્મે અતિ સુખ છે, આ જન્મે પણ એ ધર્મ સંબંધી ક્રિયા કરશે એટલે એને ભવિષ્યમાં પણ સુખ થવાનું। કોઈ ગઈ વખતે એટલે કે એનો આગલો જન્મની અંદર એને ધર્મને પાડેલો નથી, આ વખતે દુઃખી છે, આ વખતે દુઃખી છે એટલે ધર્મને પાડી શકતો નથી। પોતાના જે પ્રકારના ધર્મ છે એ જો ધર્મને આ વખતે પાડશે તો ભલે નથી નથી પણ આવતા જન્મે એને મળશે। વાત એટલી છે કે જગતમાં જે કાંઈ મોટાઈ દેખાય છે, જે કાંઈ સુખ દેખાય છે, જે કાંઈ સમૃદ્ધિ છે એના પાયાની અંદર ધર્મ રહેલો છે। ધર્મ જે પાડે છે અને સુખ મેળવે છે એ સુખ શાશ્વત રહે છે, ક્યારેય પણ એ સુખ ખસતું નથી। બાકીનું સુખ જે દેખાય છે એ જ્યારે એનું ફળ પૂરું થાય એટલે તરત જ અતિ દુઃખના દરિયામાં ડૂબાડે છે। ધર્મની તુલનામાં એક ભગવાન સિવાય બીજા કોઈને કહેવાય નહીં એ સૌથી અગત્યનું વાક્ય છે। આપણી પાસે ધર્મ છે એટલે સમજી લો કે આપણી પાસે ભગવાન છે। ધર્મ અને ભગવાન બેનું એકત્વપણું અહીંયા આગળ બાલ શર્માજીએ પોતાના ઉપદેશમાં કર્યું છે। આપણે ધર્મને રાખ્યો એટલે આપણે ભગવાનને રાખ્યા। મારી ભેગા ભગવાન છે એનું સીધું જ ઉદાહરણ એ છે કે આપણાથી ધર્મ પડાય છે તો આપણી ભેગા ભગવાન છે જ, આપણાથી ધર્મ નથી પડાતો
તો આપણી ભેગા ભગવાન નથી. ભગવાન આપણી ભેગા રહેવું હશે તોય નહીં રહી શકે. અને આપણે જો ધર્મ પાળતા હોઈશું તો ભગવાન આપણી ભેગા રહેશે. મહારાજ ગરડા મધ્યના 33મા વચનામૃતમાં કહે છે કે જે ધર્મ નથી પાળતો એના હાથની કરેલી સેવા તો અમને ગમતી નથી, એના હાથનું પાણી પણ અમને ગમતું નથી. અરે જે ધર્મ નથી પાળતો એ અમારી પાસે રહ્યો છે ને તો એ લાખો ગાઉ છેટો છે. શ્રીજી મહારાજે આવું કીધું. અને જે ધર્મને પાળે છે એ અમારાથી લાખો ગાઉ દૂર છે પણ એ અમારી પાસે છે, કારણ કે ધર્મને પાળે છે. મધ્ય પ્રકરણનું 33મું વચનામૃત ખૂબ ધ્યાનથી વાંચવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર કયા કારણથી પ્રગટ થયા એ કારણ શ્રીજી મહારાજે ગરડા મધ્યના 33મામાં દર્શાવ્યું છે કે હું આ પૃથ્વી ઉપર એક ધર્મની સ્થાપના, કયો ધર્મ? નિષ્કામ ધર્મ, ધર્મનું મૂળ સ્વરૂપ એ છે, એને સ્થાપવા માટે જ પ્રગટ થયો છું. આવું મહારાજે સ્વયં કીધું છે. માટે ધર્મને જે રાખે છે એ ભગવાનને રાખ્યા બરાબર છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મોટું થવાનું હોય મનમાં તો હરિવચનમાં હંમેશ રહીએ, નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહીએ. અલ્પ આયુષ્ય આપની તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો, જાય પડ પાછી જડે નહીં, થાય એ વાતનો બહુ ખરખરો. અલ્પ આયુષ્ય આપણી છે એમાં આપણે ભગવાનને રાજી કરવા હશે તો એક જ વસ્તુ આપણી પાસે છે. આપણી પાસે ભગવાનને રાજી કરવા માટે એક જ વસ્તુ છે, બીજી કોઈ તાકાત આપણી પાસે નથી, બીજું કોઈ સાધન ભગવાનને રાજી કરવા માટે આપણી પાસે નથી. કારણ કે ભગવાન અનઅપેક્ષિત છે, ભગવાનને આપણી પાસેથી કાંઈ જોતું જ નથી, એનું આપેલું આપણે ભોગવીએ છીએ. પણ ભગવાન એક વાતથી બહુ રાજી થઈ જાય, જો ધર્મ પાડીએ ને ભગવાન બહુ રાજી થાય. કારણ કે ધર્મ તે શું, ભગવાનના વચન આગળ ઘણી વખત એનું વિવેચન કરેલું છે, એટલે એના વચન પાળવાથી ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય છે. ભગવાનને એવું લાગે આ કયાગ્રો છે, હું કહું છું એવું આ કરે છે ને, એટલે મને બહુ વાલો છે. અને પછી ભગવાન આપણી ભેગા રહે છે. ભગવાન જ્યારે ભેગા રહે ત્યારે સુખ સુખને સુખ જ રહે. ભગવાન જ્યારે ભેગા રહે ત્યારે રિદ્ધિઓ સિદ્ધિઓ બધું જ આવીને નિવાસ કરે છે. જો ભગવાન ભેગા નહીં હોય તો પૂર્વના ધર્મ પાળ્યા છે એના ફળરૂપે કદાચ રિદ્ધિઓ સિદ્ધિઓ સુખ સંપત્તિ હશે, પણ એક દિવસ બધું રોડાઈ જશે. પણ જો ધર્મને રાખેલો હશે તો હંમેશને માટે સુખ રહેશે. જેમ સૂર્યના વિના અંધારું હોય છે એમ ધર્મના વિના દુનિયામાં સર્વે વાતમાં મોહ રહ્યો છે. ધર્મની મોટાઈ કેટલી છે, ધર્મ જે રાખે છે એની કેટલી મોટાઈ છે આપણે જાણીએ છીએ. 5 પાંડવો એમાં ધર્મ રાજા યુધિષ્ઠિર કહેવાય, જેને ધર્મ રાજા જ કહેવાતા. એ યુધિષ્ઠિરનો રથ પૃથ્વીથી અધર ચાલતો. પણ જ્યારે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણ ગુરુએ એક દિવસ આડે ધડ પાંડવોના સૈન્યને જ્યારે ખલાસ કરવા લાગ્યા ક્રોધાવેશમાં આવીને, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને એક એવું ષડયંત્ર રચ્યું કે ભીમને કીધું કે જા અસ્વસ્થામાં નામનો હાથી છે ને એને મારી નાખ. એ હાથીને માર્યો. દ્રોણગુરુની પ્રતિજ્ઞા હતી કે જો મારો દીકરો અસ્વસ્થામાં, એમના દીકરાનું પણ નામ હતું, એ જે દિવસે મૃત્યુ પામશે તે દિવસે હું હથિયાર મારા હાથમાં નહીં રાખું. એ દિવસે એ જરૂરી હતું, જો દ્રોણગુરુ હથિયાર ન મૂકે તો સાંજ સુધીમાં આખું પાંડવ સૈન્ય છે એને ખલાસ કરી નાખે. એટલે એને હથિયાર મુકાવવા જરૂરી હતા. એ દિવસે જો એ હથિયાર ન મૂકે તો એ કોઈ રીતે મરે હારે એમ હતા જ નહીં, એને હરાવવા મુશ્કેલ હતા. એના હાથમાં હથિયાર હોય ત્યાં સુધી એને કોઈ જીતી ન શકે આવા હતા. એટલે જ્યારે આવી રીતે અસ્વસ્થામાં નામનો હાથી મરાયો અને પછી ભીમે જઈને દ્રોણગુરુને કીધું કે અસ્વસ્થામાં મરાયો છે એટલે હવે હથિયાર મૂકો, પણ દ્રોણાચાર્યને વિશ્વાસ ભીમ ઉપર નહીં પણ યુધિષ્ઠિર સામેના પક્ષે છે, પણ ધર્મ રાજા જેને ટાઇટલ લાગતું એવા યુધિષ્ઠિરને પૂછવા જાય છે. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કીધું કે તમે એવું જ કહેજો કે અસ્વસ્થામાં મરાયો છે, તમે અસત્ય બોલશો તો પણ એ સત્ય ગણાશે.
ભગવાન શ્રી કૃષ્ણે આવું કીધું હોવા છતાં યુધિષ્ઠિરને જ્યારે દ્રોણાચાર્ય પૂછ્યું ત્યારે એમ બોલ્યા કે અસ્વસ્થામાં તો મરાયો છે પણ નરો વા કુંજરો વા, કાં તો મનુષ્ય કા હાથી, નરો વા કુંજરો વા, કુંજર એટલે હાથી. અને એ જ ક્ષણે યુધિષ્ઠિરનો રથ પૃથ્વીથી અધર રહેતો એ પૃથ્વી પર આવી ગયો. કારણ એ જે કુંજરોવા શબ્દ બોલ્યા, એ જે શબ્દ બોલ્યા ભગવાનની આજ્ઞા હોવા છતાં પણ એ જેવું ભગવાને કીધું એવું ન કહી શક્યા. બીજું કે યુદ્ધની અંદર કેટલી હિંસા થવાની હતી, કેટલા સૈનિકો મરવાના હતા, એને જો ચોખ્ખું સાચું ન કીધું હોત, કુંજરોવા જો ન બોલ્યા હોત તો કેટલાયની હત્યા થતી બચી જાત. અને શ્રી કૃષ્ણને આ બધું કરવા પાછળ ભગવાનને એક જ સ્વાર્થ હતો, પાંડવો જીતે તો ધર્મનું રાજ્ય સ્થપાય. એમને તો ધર્મનું રાજ્ય સ્થાપવું હતું. ઘણીક વખત આપણો માનેલો ધર્મ એ ધર્મ નથી હોતો, એટલે જ ભગવાન અને મોટાનું વચન એને જે તે સમયે ધર્મ માનીને એ પ્રમાણે વર્તવું જોઈએ. ધર્મ પરિવર્તનશીલ છે. આજના યુગનો ધર્મ એ પૂર્વેના ઋષિમુનિઓએ લખ્યો હોય એ ધર્મ તો સત્ય જ છે, પરંતુ આજના યુગનો ધર્મ આજના ઋષિમુનિઓ આજના મહાપુરુષો જેમ બતાવે એ પ્રમાણે ચાલવું જોઈએ. ધર્મ પરિવર્તનશીલ છે, પણ ધર્મનો છેદ ઉડાડી ન ચલાય. જે આપ્ત પુરુષો મોટા પુરુષોએ જે બોલે એને ધર્મ ગણીને આજના યુગમાં ચાલવું જોઈએ. તો સમગ્ર બ્રહ્માંડમાં ધર્મના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ આભૂષણ નથી દેખાતું. સૌથી પર સર્વોપરિ તો એક ભગવાન જ છે. જે ધર્મને રાખે ત્યાં તે ભગવાન રહે છે, જે ધર્મને રાખે છે ત્યાં એ ભગવાન રહે છે. સર્વોપરી સર્વથી પર એક ભગવાન જ છે. સબ હે પર ભગવાન હે જે હા, ધર્મ રખતા તિહાં રહત હિતે હા, ઈમી જાની કે સતી જોતા કે ધર્મ કહત સુનો ચિતવા કે. સબ હે પર ભગવાન હે જે હા, ધર્મ કહત હમ જીસ જોરીતા, રખોગે જો તુમ તીસરીતા, અક્ષર પતિ શ્રી ભગવાના, અક્ષર પતિ શ્રી ભગવાના, તવ ગર પ્રગટ આવહી રહાના, તવ ગર પ્રગટ આવહી રહાના. હે ભક્તિ દેવી, સૌથી પર તો સર્વોપરિ એક ભગવાન જ છે. જે ધર્મને રાખે ત્યાં તે ભગવાન રહે છે. હે સતી, આવું સમજીને હું જે ધર્મની વાત કહું છું તેને તમે ચિત્ત દઈને સાંભળો. હું જે રીતે ધર્મ પાળવાનું કહું છું એ રીતે તમે સદ્ધર્મ જીવનમાં રાખશો તો અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ તમારે ઘેર પ્રગટ થશે. જો બાલ શર્માજીએ વરદાન આપ્યું કે હે ભક્તિ દેવી, અમારા કયા પ્રમાણે જો તમે કરશો તો અક્ષરધામના અધિપતિ ભગવાન તમારે ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે. એ પણ એવું બતાવે છે કે બાલ શર્માજીને પણ અક્ષરધામાધિપતિ આવવાના છે એનો ખ્યાલ છે. આ બધું જ શાસ્ત્રમાં લખાયેલું આ મુક્ત પુરુષોનું નાટક છે. આ બધાને પાત્ર ભજવવાના છે. જેને જેવું પાત્ર આપ્યું એવું પાત્ર ભજવે છે. પણ આ બધાય સુજાન છે, બધું જ જાણે છે. અમે શા માટે મા બાપ થયેલા છે, અમારા દીકરા દીકરીઓ આ શા માટે થયા છે, અમારે ત્યાં ધર્મદેવનો જન્મ શા માટે થયો છે, આ ભક્તિદેવી સાથે એમના લગ્ન શા માટે થયા છે, બધાયનું કારણ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું છે એના માટે આ બધો આખો નકશો તૈયાર થાય છે. અને બાલ શર્માજી સારી રીતે જાણે છે આ એમના વચન ઉપરથી, કારણ કે ભક્તિ દેવીને એમને રૂડા આશીર્વાદ એક સસરા તરીકેના, એક બાપ તરીકેના
પહેલેથી આપ્યા છે કે હે સતી, જો તમે આવો ધર્મ પાડશો ને તો તમારે ત્યાં અક્ષર ધામાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે. મને તમને પણ સમજાવે છે કે આપણે પણ જો ધર્મને પાડીશું તો આપણા હૃદયને વિશે અક્ષર ધામાધિપતિ અખંડ નિવાસ કરીને રહેશે. હવે આગળ કહે છે બાલ શર્માજી, શંકરે સતીને જે રીતે ધર્મ કહ્યો હતો તે ધર્મને સતી ગીતા કહેવાય છે. ભગવાન શંકરે પાર્વતીજીને પતિવ્રતાના ધર્મો કીધા છે, જેને સતી ગીતા કહેવાય છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જે આ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, એ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ સતી ગીતા એવો ગ્રંથ આખો લખેલો છે. હવે જે ઉપદેશ આવે છે એ સધવા સ્ત્રી ભક્તો માટે આવે છે, પતિવ્રતાનો ધર્મ પાડવા માટે આવે છે. બહેનોએ પોતાના પતિ જેની સાથે એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એવા પોતાના પતિ એના પ્રત્યે કેવો આદર ભાવ રાખવો, કેવા પતિવ્રતાના ધર્મો પાડે ત્યારે ભગવાન એની ઉપર રાજી થાય એવા ધર્મોનું અહીં નિરૂપણ જે ભગવાન શિવ શંકરે પાર્વતીજીને કીધા છે એ જ ધર્મો અહીં બેઠા એવાને એવા જ બાલ શર્માજી કહે છે, મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે અને આધારાનંદ સ્વામી એવાને એવા શબ્દો લખે છે. આ ધર્મો વાંચતા પહેલાં એક વાતની ચોખવટ કરી દઉં કે આની અંદર આવતા ધર્મો એને આજના યુગમાં થોડુંક વિચારીને વિવેકથી યોગ્યતા જાણી કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે, કઈ રીતે પાડી શકાય એવું વિચારીને ભગવાનના ભક્તોએ પાડવું, શાસ્ત્રમાં લખેલું હોય અને શાસ્ત્રની અંદરથી કહેવામાં આવતું હોય પણ એને વિચારપૂર્વક ને વિવેકથી જો ગ્રહણ કરવામાં આવે તો વાંધો ના આવે. તો અત્યારે અહીંયા આગળ જે શંકરે સતીને જે રીતે ધર્મ કહ્યો હતો તે ધર્મને સતી ગીતા કહેવાય છે, એ ધર્મને પ્રેમથી તમારી આગળ કહું છું. તે પ્રમાણે જે વર્તે તે પરમ પદ અર્થાત ભગવાનના અક્ષરધામને પામે છે. જો બાલ શર્માજીએ રૂડા આશીર્વાદ આપ્યા, આ રીતે જે સ્ત્રી ભક્તો વર્તશે, જે સતી સ્ત્રીઓ વર્તશે એને અક્ષરધામની પ્રાપ્તિ થશે. જ્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે લગારપણ ધર્મનો ત્યાગ કરવો નહીં. તમને ગમે એવું દુઃખ આવી પડે, ભક્તિ દેવીને કહે છે, પણ ધર્મનો ત્યાગ ન કરતા. આ જગતમાં અધર્મી જીવો અપાર છે તે ધાર્મિક લોકોને નઠારા થઈને દુઃખ આપે છે. બાલ શર્માજીને એ પણ ખબર છે કે આગળ જતાં ભક્તિ માતાને અસહ્ય દુઃખ આવવાનું છે, એટલું દુઃખ આવવાનું છે, એટલું દુઃખ આવવાનું છે કે ભક્તિ માતા એને સહન પણ નહીં કરી શકે. એટલે પહેલેથી કહે છે કે અધર્મી જીવો ધાર્મિક લોકોને દુઃખ પહેલેથી આપતા આવ્યા છે. આપણે ધાર્મિક છીએ અને ધર્મ પાળવાવાળા છે તો આપણને અધર્મી લોકો થોડું ઘણું દુઃખ આપશે જ, પણ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આપણે સહન કરી લેવું જોઈએ અને સહન કરવાની અંદર આપણી જીત જ થશે, પણ એની અંદર ધીરજનો ત્યાગ ન કરવો. અધર્મીને જોઈને આપણે અધર્મી ન થવાય, એ અધર્મી છે, પરંતુ આપણે ધર્મ રાખી સત્ય રાખી રહેવું જોઈએ. જેટલી પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે એ બધીએ ધર્મને દ્રઢપણે પાડ્યો છે. તેને પોતાના પતિને ઈશ્વરના સમાન સમજીને તેની દ્રઢ ભક્તિભાવથી સેવા કરી છે. પતિવ્રતા સવારમાં પતિની પહેલાં જાગે આવે ચાલુ થાય છે પતિવ્રતાના ધર્મો. ભોર સમે પ્રથમ હી જાગે, પ્રમાદ આલસ ઉરસે ત્યાગે, શૌચ વિધિ કર તત્પર નાવે, પવિત્ર પીછે બસન પહેરાવે. ભોર સમે પ્રથમ હી જાગે, પતિવ્રતા સવારમાં પતિની પહેલાં જાગે. લો અહીંથી જ પહેલી શરૂઆત થઈ આ પતિવ્રતાનો ધર્મ. આળસ કે પ્રમાદનો મનથી ત્યાગ કરી દે, શૌચવિધિ કરીને તુરંત સ્નાન કરે, પછી ધોયેલા પવિત્ર વસ્ત્ર પહેરે. જે પતિવ્રતા નારી કહેવાય છે આમાં થોડો વિવેક એટલો સમજી લેવો, પહેલેથી જ મેં તમને કીધું છે આ પૂર્વેના જેવા શાસ્ત્રમાં લખાયા છે એવા બેઠા ધર્મો આવશે. હવે આમાં આવ્યું પતિવ્રતા સવારમાં પતિથી પહેલાં જાગે. પતિ સવાર 3 વાગે જોબે જતો હોય તો શું કરવું પત્નીને? 2 વાગે જાગી જવું એને? એને 2 વાગે જાગીને કરવું શું? એની જોબ થતી હોય બપોરની અને ઓલાની જોબ હોય સવારની, તો એ કરે શું?
ત્યારે વિવેકથી લેવું. ત્યારે કોઈ પતિ એવો આગ્રહ ના રાખો, સતી ગીતામાં આવ્યું હતું વહેલા ઉઠી જાઓ અમારાથી, એવો આગ્રહ ના રાખવો. બધું દેશ કાળ અનુસાર યુગ પ્રમાણે તમામ ધર્મો હોય છે, એટલે થોડું સમજણથી બધું લે જોવામાં આવે. પતિવ્રતા સવારમાં પતિથી પહેલાં જાગે અને ધોયેલા પવિત્ર વસ્ત્ર પહેરે, સૌ સ્નાન કરીને. જે પતિવ્રતા નારી કહેવાય છે તે સર્વે વસ્ત્ર પહેર્યા વિના ક્યારેય સ્નાન કરે નહીં. પતિવ્રતાએ પતિની સેવામાં અપાર શ્રદ્ધા રાખવી અને પતિની આગળ હંમેશા હસ્તે મૂકે રહેવું. વસ્ત્ર પહેર્યા વિના સ્નાન ન કરવું એવું તો તમામ શાસ્ત્રો તમામ સ્ત્રી પુરુષો માટે કહે છે. બંધ બારને આપણે સ્નાન કરતા હોઈએ તો પણ આપણા તમામ બધાય માટે વરુણ દેવની એક મર્યાદા છે, વસ્ત્ર પહેર્યા વિના ક્યારેય પણ સ્નાન કરાય નહીં, ક્યારેય ના થાય. નિર્વસ્ત્ર સ્નાન એનો નિષેધ શાસ્ત્રમાં તમામ સ્ત્રી પુરુષો માટે કરેલો જ છે, એનું જ અહીં આગળ ઉલ્લેખ કરેલો છે. પતિની સેવામાં શ્રદ્ધા રાખવી, હંમેશા હસ્તે મુખે રહેવું, પતિની સેવામાં હાજર જ રહેવું, એક પળવાર પણ દૂર ખસવું નહીં. લો, પતિની સેવામાં હાજર રહેવું, દૂર ખસવું જ નહીં, એનો અર્થ એવો કે જ્યારે એને કંઈ કામકાજ હોય અને એને જરૂર ના હોય ત્યારે ચોક્કસ દૂર જવું. પાછા આમાંથી સાંભળીને કોક કે આવે હું તો દૂર જાવ જ નહીં, તો ઓલો કામ ક્યારે કરે, જોબે ક્યારે જાય, ધંધો ક્યારે કરે. પરંતુ કહેવાનો અર્થ એ છે કે એને જ્યારે જરૂર હોય ત્યારે એની સેવા તુરંત કરવી, મનમાં ધીરજ રાખીને નિર્મળ સુંદર પાણીથી પતિને ધીરે ધીરે સ્નાન કરાવવું, મનમાં અત્યંત ઉત્સાહ રાખીને પ્રેમથી પતિના પગ ધોવા, સેવા ભાવનાથી પતિને પહેરવા માટે સુંદર ધોતિયું આપવું. પતિ બધા રાજી થઈ જવાના દાદા, આજે પતિ રાજી થઈ જશે કે વાહ વાહ વાહ, જો અમારું કેવો મહિમા છે, જરા સાંભળજો એવું કહેશે. પણ ભલા થોડું આપણે વિચારવું, આમાંથી જેમ આપણે કોઈ પાસે અપેક્ષા રાખીએ તો આપણે એવા હોવા જોઈએ ને. આપણે કહીએ કે સીતાજી કેવા પતિવ્રતા હતા, રામચંદ્રજીને વનવાસમાં જવાનું થયું તો સીતાજીને નહોતી ખબર કે રામચંદ્રજી વનવાસમાં જવાના આજે. પણ રામચંદ્રજીએ સીતાજીને કીધું કે તમે મારી માતાઓની સેવા કરજો, 14 વર્ષ પછી હું વનમાં જઈને પાછો આવીશ, અને અહીંયા આગળ તમે ભરતજી અહીં આ રાજ્યના રાજા છે એટલે એની આજ્ઞામાં ને એની ઈચ્છામાં રહેજો, અને ભરતજી આગળ ક્યારેય મારા વખાણ ન કરતા, કારણ કે કોઈ પણ સમર્થ હોય એની આગળ કોઈ બીજો ઐશ્વર્યશાળી પ્રભાવશાળી વ્યક્તિના તમે વખાણ કરો તો એને ન ગમે, એટલે ભરત આગળ મારા ક્યારેય વખાણ ન કરતા અને આ મારા માતાઓની સેવા કરજો. ત્યારે સીતાજી કહે છે કે હું તમારી સાથે વનમાં આવીશ, મને આ મહેલમાં રહેવા કરતાં જંગલની અંદર તમારી સાથે ઉઘાડા પગે રખડવું પડે તો એ મને વધારે પસંદ પડશે, એ મારા માટે આ મહેલ કરતાં મને વધારે સારું લાગશે, આ મહેલ મને સુખ નહીં આપી શકે. આવો જ્યારે વિચાર કરે અને કોઈ પતિ પોતાની પત્નીનો ઉપદેશ કરે કે જો સીતાજી કેવા હતા તમે એવા થાવ, પણ તમને ખબર છે આમાં નથી પણ શ્રીમદ સત્સંગી જીવનમાં છે કે કેટલા 100 જન્મ સુધી કેટલા 100 જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે પતિવ્રતા સ્ત્રી મળે. એટલે કદાચ થોડું ઘણું આગું પાછું મળ્યું હોય તો આપણે એવું વિચારી લેવું કે મારા હજુ પુણ્ય એટલા ઉદય નહીં થયા હોય એટલે મને આવું આગું પાછું મળેલું છે, એમાં કાંઈ સામેવાળાનો વાંક નથી પણ વાંક મારો જ છે, બાકી તો મને પતિવ્રતા જ મળે ને એવું વિચારવું. પણ આ બધા ધર્મો અહીં સાંભળો તો એને વિવેકથી અને બહુ જ સમજણપૂર્વક ગ્રહણ કરવા, મનમાં અત્યંત ઉત્સાહ રાખીને પ્રેમથી પતિના પગ ધોવા, એને સેવા ભાવનાથી પતિને પહેરવા માટે સુંદર એક ધોતિયું આપવું, પતિ ઉપર સ્નેહભાવ અધિક રાખવો, ઘરનું આંગણું સ્વચ્છ રાખવું, પતિની રુચિને અનુસાર ભાવથી ભોજન કરાવવું, એક પરમેશ્વર સિવાય અન્ય કોઈ દેવને પણ પતિના તુલ્ય ગણવા નહીં, આવી દ્રઢ ટેક રાખવીને પતિને બેસવું હોય ત્યારે આસન આપવું. હવે આ પતિવ્રતા સ્ત્રીઓ પૂર્વે તો શું પુરુષ જ પૈસા કમાવા જતો અને પુરુષ જ ઘર ચલાવતો હોય, આજના યુગની અંદર આવા દેશોની અંદર સ્ત્રી પુરુષો બધાય જોબ કરતા હોય ને બધાય કામ કરતા હોય ત્યારે આ બધાય ધર્મોને વિવેકથી ગ્રહણ કરવા આવે. ઓલો કાંઈ કરે જ નહીં, જોબ કરીને આવીને બેસી જાય ને. આ બાજુ સ્ત્રી ભક્ત હોય એને 8-8, 10-10 કલાક જોબ કરવાની હોય, પછી પાછા એને ઘરના કામ કરવાના, અને પછી આગે મારા પગ ધોઈ દો, અને પછી આ ઓલા રાતે જોબ કરીને 2 વાગે મોડા આવ્યા હોય, હુતા હોય,
અને એને સવારમાં 7 વાગે જવાનું હોય કે જો પતિવ્રતાના ધર્મમાં આવ્યું તું વહેલા ઉઠીને મને નાસ્તો બનાવી દે, લંચ કરી દે, આવું પણ પતિએ આગ્રહ ના રાખવો. આજનો યુગ બદલાયેલો છે, યુગની સાથે આ ધર્મને સરખાવીને ચાલવું, ટૂંકમાં એટલું જ સમજી શકાય કે તમારો ગૃહસ્થાશ્રમ સુખેથી ભગવાન ભજાય એવો જાય, પતિ અને પત્ની બંનેને એકાબીજાને ભગવાન ભજાય એવો સહકાર આપે, મહારાજમાં જોડાવા એવો સહકાર આપે, પતિ ભગવાન ભજતા હોય એમાં પત્ની ભળી જાય, ધર્મ પાળતો એમાં પત્ની ભળી જાય, એ સૌથી મોટું પતિવ્રતાપણું છે, બહુ મોટું પતિવ્રતાપણું છે. આજના યુગમાં, આજનો આ જે ચાલી રહ્યો યુગ, એની અંદર ભગવાન ભજી શકો ને બે જણ, એટલે પતિવ્રતાનો ધર્મ પત્નીએ પાડી દીધો અને ભગવાન ભજવાની અંદર મદદરૂપ થઈએ પતિને. એક પરમેશ્વર સિવાય અન્ય કોઈ દેવને પણ પતિના તુલ્ય ગણવા નહીં, ભગવાન સિવાય પતિના તુલ્ય બીજા કોઈ નહીં, આવી દ્રઢ ટેક રાખવી. પતિને બેસવું હોય ત્યારે આસન આપવું, સમય વિચારીને પતિના લલાટમાં ને અન્ય અંગો ઉપર ચંદન ચર્ચવું, ફૂલના મોતીના સોનાના મોટા હાર પતિના કંઠમાં પહેરાવા. હવે ખબર નહીં કોના પૈસે પહેરાવા, એવું નથી લાગ્યું, પતિના કંઠની અંદર મોતીના ને સોનાના એને પહેરવા હોય તો પહેરાવા, નહીં તો એને દેવું કરીને ના પહેરાવા. પછી ઘરવાળા લોન લઈ લે, એક 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 ઘરવાળા એક પતિવ્રતા સ્ત્રી હશે, તેને એના પતિને ગાડી ભેટ આપી, ગાડી ભેટ આપી એટલે મોંઘી ગાડી, આમ તો $25,000 આપી હશે ગાડી ભેટ. એટલે પછી ઓલા ભગત કહે કે સ્વામી જો મને મારા ઘરવાળાએ ગાડી ભેટ આપી. એટલે મેં કીધું કે ભગત આ ગાડી તમને ભેટ આપી તે ગાડીના પૈસા કોના ખાતામાંથી ઉપાડ્યા, એમનું ખાતું હતું કે તમારું ખાતું? તો કે તો હૈયારું જ હતું, ખાતું તો બેનું સહિયારું જ હતું. મેં કહું જાજુ કોણ કમે? તો કે જાજુ તો હું જ કમાવું. હવે એના ખાતામાંથી જ પૈસા લઈને એને ગાડી દીધી. એટલે પતિને જોતી હોય તો મેં કીધું તમારે જરૂર હતી? તો કે મારે જરૂર નહોતી, પણ હવે દીધી તો રાખી પછી, પણ તોય એને ગુણ લીધો કે મને ઘરવાળાએ ગાડી દીધી. એમ કંઈક પતિને જોતું હોય તો બરાબર છે કે આપીએ, પણ ખોટા પતિને ખબર ના હોય દેવું કરીને પછી પતિને ભેટ ધરે તો ઓલાને ચૂકવવાનું મુશ્કેલ પડે. એટલે એ પણ પતિવ્રતા જેને થવું હોય આમાંથી કંઈક સાંભળે તો એને એવું પણ ધ્યાન રાખવું જોઈએ. સમય વિચારીને પતિના લલાટની અંદર ચંદન ચર્ચવું. અત્યારે વિન્ટરનો ટાઈમ હોય ને કે આવ્યું તું સતી ગીતામાં, ચંદનનો વાટકો તૈયાર કરે, બહાર ભલે બરફ પડતો હોય પણ મારે તો પતિવ્રતાનો ધર્મ પાળવાનો છે, તમારા કપાળમાં ચંદનની અર્ચા કરવી છે, તો ઓલો પતિ ટાઢિયા તાવથી મરી જાય. એટલે થોડો વિચાર કરવો પડે કે ક્યારે આ ચંદન ચર્ચવું અને ક્યારે ના ચર્ચવું, સમય જોવો પડે, સમય જોયા વિના કાંઈ થાય નહીં. આમાં પાછું એવું ધ્યાન રાખવું, આપણે તો ભગવાન આપણા પતિ છે એટલે ત્યાં પણ આપણી પતિવ્રતાની ટેક છે. એટલે શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણના 23મા વચનામાં કીધું, માનસી પૂજા પણ ઋતુ અનુસાર કરવી, ઋતુ પ્રમાણે માનસી પૂજા કરવી. કારણ કે એ અત્યારે વિન્ટરનો ટાઈમ હોય ને ભગવાનને આપણે ચંદનના વાગા ધરાવી દઈએ એવું ના થવું જોઈએ. એ ઋતુકાળ પ્રમાણે અત્યારે જો મહારાજને આપણે કેવા ગરમ વાગા ધરાવીએ છીએ, મહારાજ કેવી ગરમ ટોપી પહેરાવીએ છીએ, પણ ઉનાળા આવશે ત્યારે મહારાજના બધા વાગા બદલાઈ જશે, શણગાર બદલાઈ જશે, આભૂષણો બદલાઈ જશે, બધું બદલાઈ જશે. એટલે ઋતુકાળ પ્રમાણે સેવા કરવી, એવી રીતે પતિની પણ ઈચ્છા જાણીને સેવા કરવી. પતિને પ્રસન્ન કરવાનો જે મંત્ર તેને તેની સ્તુતિ પ્રશંસાના રૂપમાં કહેવો, પતિની સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, સ્તુતિ એટલે પ્રશંસા, અને ઈશ્વર ભાવથી નિત્ય પતિને નમસ્કાર કરવા અને તેને સર્વ વેદરૂપ જાણવા, પતિનો આવો મહિમા છે. હા, શાસ્ત્રોની અંદર એમ થાય કે પતિનો આટલો બધો મહિમા, પણ બધા પુરુષો તો કંઈ, ઘણી વખત એવું લાગે ભક્તિભાવવાળા બહેનો જ જાજા છે, પુરુષો તો કાંઈ હોતા નથી. તે એને ભલે એ પુરુષ ગમે એવો રહ્યો, પણ પતિવ્રતાનું વ્રત એવું છે કે એમાં તાકાત જબરી છે, એ પતિને પણ તારી દે છે. પતિવ્રતા સ્ત્રી પોતાનો પતિ અધમ હોય, અધમ પતિની સ્ત્રી જો પતિવ્રતા હોય તે અધમ પતિનું પણ કલ્યાણ કરી શકે છે. પતિવ્રતાના વ્રતની અંદર એ તાકાત છે, ઓલાની અંદર તાકાત નથી. એનો પતિ તો અધમ સ્વભાવનો છે, એ પતિમાં તાકાત નથી, પણ એ પત્ની જે વ્રત રાખે છે પતિવ્રતાનું, એટલે તો શ્રીજી મહારાજ શિક્ષાપત્રીની અંદર આટલા બધા અગત્યનો ગ્રંથ જેમાં લખતા હોય 212 શ્લોક કેટલામ ચૂંટી ચૂંટીને એક એક શ્લોકની અંદર એક એક વાક્ય વિચારીને લખતા હોય
શ્રીજી મહારાજ પોતાના આશ્રિત માટે એમાં જ એવું લખી દેતા હોય કે પોતાનો પતિ અંધ હોય, દરિદ્ર હોય, રોગી હોય, અરે નપુંસક હોય તો પણ એને ઈશ્વરની પેઠે સેવવો, ઈશ્વરની પેઠે સેવવો. આવું કીધું. શા માટે આવું કીધું હશે ભગવાને? કંઈક વિચારીને લખ્યું હશે. આપણી બુદ્ધિ કામ કરે કે ન કરે, જાલંધર રાક્ષસ હતો અને વૃંદા પ્રતિવ્રતા હતા. તો જો વૃંદા તુલસીજી રૂપે છે, શાલિગ્રામ રૂપે ભગવાનને થવું પડ્યું. બહુ વિસ્તારથી કથા છે. તુલસી વિવાહના દિવસે આપણે કથા ઘણી વખત કીધી છે, ક્યારેક પ્રસંગોપાતે કહેશું. પણ જાલંધર રાક્ષસ હતો અને વૃંદા પતિવ્રતા હતા, તો પતિવ્રતાના બળે જાલંધર તરી ગયો. જાલંધર તરી ગયો કહેવાનો અર્થ એ છે કે પતિવ્રતા સ્ત્રી થવું એ સ્ત્રી માટે આવશ્યક છે. પતિ ભલે ગમે એવો હોય, પણ પતિવ્રતાનું વ્રત એ જો સ્ત્રી રાખશે તો એ સ્ત્રી પોતાના પતિનું કલ્યાણ કરી શકશે, પોતાની બધી પેઢીઓનું પણ કલ્યાણ કરી શકશે, એટલી તાકાત એમાં આવે છે. પતિના જેવી ભાવના બીજે ક્યાંય રાખવી નહીં. ચંદન વસ્ત્ર પુષ્પહાર ધારણ કરાવીને મંત્રનું ઉચ્ચારણ કરવું, જમવા માટે ઘણી જાતના ભોજન આપવા અને એ સમયે સુગંધી પાણી પણ આપવું, અને પ્રિયતમા પતિવ્રતાએ પ્રેમભાવથી સુંદર મુખવાસ આપવો. આમાંથી અમુક અમુક તો થતું જ હોય. તમારે ત્યાં જમ્યા પછી મુખવાસ તો બધાને દેવા તો જ હોય, એટલે અમુક થતું હશે અને અમુક કરવું. બે હાથ જોડીને પતિની પાસે જ હાજર રહેવું, બે હાથ જોડી જ દેવા પતિને. હા, પણ પતિ બધાય થોડું વિચારજો, હા, બે હાથ જોડાય ના કરતા એકલા, કે હવે અમારી આગળ આવી સ્તુતિ કરો, આપણે ક્યાંક હાથ જોડવાના છે. એક પળવાર પણ દૂર ન થવું. લક્ષ્મીજીએ ભગવાન નારાયણની જેમ પ્રથમ સ્તુતિ કરી હતી તેને પતિ સ્તવન કહેવાય છે. હવે હું કહું છું, લો, આ લક્ષ્મીજીએ નારાયણ આગળ જે સ્તવન કર્યું હતું એમ પતિવ્રતા સ્ત્રીએ સ્તવન કરવું, પતિસ્તવન છે, પતિની સ્તુતિ. કેવી સ્તુતિ છે સાંભળો. લક્ષ્મીજીએ નારાયણ માટે કરી હતી. લક્ષ્મીજીએ કહ્યું, હે પતિદેવ, સુખદાયક આપ શિક્ષાને આપનારા છો, એટલે કે જ્ઞાનને આપનારા છો. હિતકારી આપ મારા ઉપર સદા પ્રસન્ન રહો. આપ મોક્ષને આપનારા અને મંગળકારી ગુણોના રાશિ છો. આપની મૂર્તિ શાંત, દાંત અને અવિનાશી છે. હવે પતિને એમ થાય કે બધી પત્નીઓ અમારી આવી સ્તુતિ કરે, અમારી પત્ની આવી સ્તુતિ કરવી જોઈએ કે ઓહો, તમે અમને જ્ઞાનના આપનારા છો. તો પતિઓએ વિચારવું કે આપણે બહેન કોઈ દી વચનામૃત વાંચીએ છીએ, વચનામૃત આપણા ઘરવાળાને સંભળાવીએ છીએ, ભગવાનની વાતો આપણે આપણા ઘરવાળા પત્ની આગળ કરીએ છીએ, આપણે એને હિતકારી માની અને એ આપણને જેમ પ્રેમથી જમાડે છે, પ્રેમથી કંઈક પૂછે છે. ઘણા તો એવા હોય છે કે પોતાની પત્નીને જેમ તેમ ધૂતકારતા હોય. હા, પતિવ્રતાના ધર્મો આપણે સાંભળીએ ને, એટલે પુરુષ ભક્તો કોઈ દી એવું પાવરમાં ના આવવું કે ઓહો, બધું બહેનોને જ હાથ જોડવાના છે, આપણે તો કંઈ કરવાનું જ નથી હંમેશા. લક્ષ્મીજી જો નારાયણની સ્તુતિ કરે છે, લક્ષ્મીજી પોતાના પતિ નારાયણની સ્તુતિ કરે છે, આપણે જો આ સ્તુતિની આશા આપણા માટે રાખતા હોઈએ, આપણે જો આ સ્તુતિની આશા આપણા માટે કહેતા તમે તમારા પત્ની, એના તરફથી આવી આશા, આમાં પતિવ્રતાના ધર્મો જેમ લખ્યા છે એવી આશા રાખતા હોઈએ, તો પછી તમારે પણ એવું વિચારવું જોઈએ કે લક્ષ્મીજી જે સ્થાનેથી સ્તુતિ કરે છે તો એ સ્તુતિ જ્યાં પહોંચે છે એ નારાયણરૂપી પાત્ર કેટલું ઊંચું છે. સીતાજી રામની સાથે વનમાં ગયા એ દ્રષ્ટાંતને આપણે વિચારતા હોઈએ તો પુરુષોએ એવું વિચારવું જોઈએ કે સીતા જેવી પત્નીને હું ઈચ્છું છું, તો રામ જેવો સીતા પ્રત્યેનો ભાવ મારામાં થયો છે, હું એવો બન્યો છું કે હું એવું ઈચ્છું કે સીતા જેવી પત્ની મારી થાય. ઘણી વખત જીવ માત્રનો એવો સ્વભાવ છે કે ધર્મ માત્ર બીજા પર ધરબી દે. ધર્મ પોતાને પાળવાની વસ્તુ છે, બીજાને ધરબવાની વસ્તુ નથી. કથામાંથી યાદ કરીને ઓલાને કે કથામાં આવ્યું હતું નહોતું સાંભળ્યું તમે, હાથ જોડીને ઊભા રહો, એક શબ્દ બોલવાનો નહીં અમારી સામે. પણ ભાઈ, કથામાં બીજુંય આવે છે, ઘણું આપણા માટેનું આવે છે, એ થોડું ગ્રહણ કરવું, એ થોડું વિચારવું, પોતાના ધર્મને પાળવા મહેનત કરવી. આમાં આવ્યું આપણી મૂર્તિ શાંત, દાંત અને અવિનાશી છે. હવે પતિ આવી સ્તુતિની ઈચ્છા રાખે તો પછી એને શાંત રહેવું પડે, વાત વાતમાં ક્રોધ કરી દે, ક્યારેક થોડું ઘણું મીઠું વધારે પડ્યું, ઓછું પડ્યું, તો પછી જેમ તેમ બોલી ના જવાય. ક્યારેક થાક્યા હોય કોઈ પત્નીને, થાક્યા ને ક્યારેક એને રાંધવાનું ઓછું રાંધ્યું, પાંચ વસ્તુ બનાવવાની હોય ને એક બનાવી દીધી, તો જમીન એવું વિચારો, મારા ઠાકોરજીએ જમાડી લીધા, મારા ઠાકોરજી જે જમ્યા એ મને મળ્યું, એમ જમાડીને ઊંઘી જાઉં, પણ બીજી બૂમો ના પાડશો.
તો પછી તમને પતિવ્રતા સ્ત્રી આવી સ્તુતિ કરે તો પતિવ્રતા થાય. આપણું સ્વરૂપ સમગ્ર દેવતારૂપ છે, લક્ષ્મીજી નારાયણની સ્તુતિ કરે છે, એ પતિ સ્તોત્ર છે. આ મારા અનુપમ પતિરૂપ આપને હું નિત્ય નમન કરું છું. સતી નારીના પ્રાણ આધાર રૂપ તમારા મૂર્તિમાન આત્માને હું નમું છું. હે પ્રિય, આપ મારે પૂજન અને વંદનને યોગ્ય છો એટલે હું નિરંતર વારંવાર નમું છું. હે સ્વામીન, તમે અંતર્યામી છો, મારા પ્રાણોના પ્રાણનાથ અને બહુનામી છો, મારી આંખોના તારા છો, હું ક્યારેય લગારેક પણ આપને દૂર થવા નહીં દઉં. આ પતિવ્રતા સ્ત્રીઓએ કરવાની સ્તુતિ છે. આપ નારીને જ્ઞાનના દાતાને સાક્ષાત પરમપદને આપનારા છો. આપ ધર્મ છો, અચલ જ્ઞાન છો, પરમાનંદ સ્વરૂપ અક્ષરાધિપતિ છો. આપ બ્રહ્મ છો, પરબ્રહ્મ છો અને સર્વ સુખનું મૂળ છો. હંમેશા સર્વ તત્વ જ્ઞાનના પણ અધિપતિ છો. મારાથી જાને અજાને જે કાંઈ અપરાધ થયો હોય તેને આપ માફ કરજો. હે દયાસિંધો, મને પોતાની દાસી ગણીને મારા બધા જ પાપોને આપ બાળી દેજો. આપની પત્ની જે હું તે મારા તમે પ્રાણ છો, હું આપની સદાની દાસી છું. આ રીતે સ્તુતિ કરીને બુદ્ધિમાન લક્ષ્મીજીએ નિજ પતિ નારાયણને વંદન કર્યું અને તે કાયમ પોતાના પતિ નારાયણની પાસે જ રહ્યા છે. તમે જોશો કે લક્ષ્મીજી નારાયણની બાજુમાં જ છે, શેષૈયા ઉપર પોઢેલા છે નારાયણને, લક્ષ્મીજી ત્યાં ચરણચંપી કરે છે. આવું ચિત્ર તમે ઘણીક વખત જોયું હશે. બધી જ પતિવ્રતા સ્ત્રીઓએ લક્ષ્મીજીએ ગાયેલા સ્તોત્રનો પાઠ કરવો. જેટલી પતિવ્રતા સ્ત્રીઓએ એને આ સ્તોત્રનો પાઠ કરવો અને એનો પાઠ કરીને એ પ્રમાણે જો વર્તે તો એ પતિવ્રતા સ્ત્રી પોતાના બંને કુળનો ઉદ્ધાર કરે છે. પોતાના બંને કુળનો કહેતા બે બાજુના કુળનો એ પતિવ્રતા સ્ત્રી ઉદ્ધાર કરે છે. દેવ, સરસ્વતી, ગાંધારી આ લક્ષ્મીજીએ કહેલા સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે અને બ્રહ્માની પણ બ્રહ્માને રાજી કરવા માટે આજ પણે અખંડપણે આ સ્તોત્રનો પાઠ કરે છે. લો, બ્રહ્માની પણ આ સ્તોત્ર ગાય છે, લક્ષ્મીજી તો ગાય જ છે, સરસ્વતી અને ગાંધારી એ પણ આ સ્તોત્રનો પાઠ કરતા અને કરે છે, અને પ્રસન્ન મનવાળા પાર્વતીજી પણ શિવને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રને ગાય છે. જેટલી દેવાંગનાઓ છે તે બધી જ આજ લગી આ સ્તોત્રનું ગાન કરે છે. પતિને વશ કરવા માટે આ સ્તોત્ર ઘણો મહાન છે, ચમત્કારી છે. જેને પતિને વશ કરવો હોય, પતિને કંટ્રોલમાં લેવો હોય એને આ સ્તોત્ર બોલવું. તો અત્યારે યુગ બદલાઈ ગયો છે, આ સ્તોત્ર બોલ્યા વિના વશ કરી લેશે. બીજું ઘણું બધું છે ને એવું, મા બાપને ક્યાંય મૂકી આવે. હા, પતિવ્રતાના ધર્મો એવા નથી. પતિને વશ કરવો એટલે પતિને વશ કેવી રીતે કરવો? પતિને એમ વશ ના કરવો કે એના મા બાપથી જુદો પડી જાય. પતિને એમ વશ ના કરવો કે એના મા બાપને ક્યાંય ઘરડાઘરમાં મૂકી આવે અને આપણી ભેગા રહે, એ પતિવ્રતાનો ધર્મ નથી. કે અહીંયા આગળ તો આવ્યું પતિને વશ કરવો એટલે પતિને વશ કરવો અને સાસુ સસરાને ધક્કો મારી દેવો, એવો પાછો પતિવ્રતાનો ધર્મ નથી. આગળ આવશે એમના કે પતિવ્રતા કેવા હોય. બધી જ પતિવ્રતાઓને સુખ આપનારા આ સ્તોત્રનો તેમને રોજ વારંવાર વાત કરવો. પતિની કાંઈ સેવા હોય તેને પતિવ્રતાએ ગર્વરહિત થઈને કરવી. અન્ય વ્યક્તિ પાસે કાંઈ પણ સેવા ન કરાવે ત્યારે જ તેનું પતિવ્રતાપણું અવિચળ થયું ગણાય. મોટા મોટા ઘરોમાં તો રામોન રામલા હોય, એ પતિની સેવા ક્યારે કરે? કહો, કાં તો પતિને જ રામું કરી દીધું હોય એવું થાય. એટલે પતિની સેવા સ્વયં કરવી, ભગવાનની સેવા સ્વયં કરવી. ઘણા ઘણા મોટા મોટા ઘરોની અંદર પુરુષોત્તમ નારાયણ આપણા સર્વના પતિ છે. ઘણા મોટા મોટા બહુ મોટા ઘર હોય ને, કરોડો અબજો પતિ હોય ને, પછી એના ઘરમાં નોકર ચાકરો બહુ હોય. ભગવાનની મૂર્તિઓ તો ઘણી મોટી હોય અને ઘરની અંદર દિવાલો ઉપર ઘણા બધા ભગવાનના મૂર્તિઓને પિક્ચરોને બધું લગાડ્યું હોય અને સિંહાસન ઘરમાંય ઘણું મોટું હોય, પણ એને થાળ કોણ ધરાવતો હોય? રામુ થાળ ધરાવતો હોય. એક જગ્યાએ પૂજ્યપાદ ગુરુજીને જવાનું થયું અને બહુ મોટા કરોડોપતિ વ્યક્તિને એને ઘેર જવાનું થયું ને એની ફેક્ટરીનું ઉદ્ઘાટન. એટલે ગુરુજી ત્યાં ગયા અને એની એ ફેક્ટરીની અંદર એક બંગલો, એ બંગલાનું ઉદ્ઘાટન હતું. બંગલાની અંદર ત્યાં ગયા, બંગલાની અંદર કંઈક મહાપૂજાને બધું કર્યું અને ત્યાં પછી બહુ મોટી મહારાજની મૂર્તિ હતી. એટલે ગુરુજીના હાથે ત્યાં આરતી કરાવીને ગુરુજીએ આરતી કરી પછી ગુરુજી કે ભગત, ઠાકોરજીને રોજ થાળ ધરાવજો, હા રોજ આરતી કરજો તમારા હાથે. સ્વામી, એ મને કહેવાનું જ ના હોય, મેં મારા આ આ રામુન કહી જ દીધું છે કે તારે આરતી રોજ કરી જ દેવાની અને ભગવાનને થાળ ધરાવી જ દેવાનો. કોને કહી દીધું છે? રામુને. ભાઈ, તું ભગવાનનો રામુ તો થા, તારા રામુ આ દુનિયામાં ઘણા થાય છે તો તું ભગવાનનો રામુ તો થા કમસે કમ. એમ
સ્ત્રી ભક્ત હોય કે પુરુષ ભક્ત હોય, પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિની સેવા આપણે આપણા હાથે કરવી. અહીં આગળ આ દેશોમાં તો બધી સેલ્ફ સર્વિસ હોય છે એટલે અહીં તો કંઈ જોવાનું જ નથી, અહીં તો બધા હાથે જ કરતા હોય, પણ આપણા દેશની અંદર નોકરશાહી ઘણી વખત બહુ શ્રીમંત પરિવારોમાં ભોગવાતી હોય છે, અને નોકરશાહી ભોગવવાની અંદર ઘણી વખત ભક્તપણું ફક્ત ચોપડા ઉપર રહી જાય છે કે હું ભક્ત છું. હા, મોટી ગાડીઓમાં બેસીને મોટા મંદિરોમાં ચાલ્યા જાય, દર્શન કરી આવે, મોટા હાર પહેરી આવે, પણ ઘરની અંદર થાળ કરવાનો જો ઠાકોરજી માટે ટાઈમ ના મળે, શરીર સશક્ત હોય, કશું કામ જ ના હોય એ સ્ત્રીઓને, છતાંય પણ ભગવાન માટે પણ જો થાળ ના થાય તો બહુ શરમજનક વાત કહેવાય. માટે ભગવાનની સેવા સ્વયં કરવી અને પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની સેવા સ્વયં કરવી, નોકર ચાકરો પાસે ના કરાવવી. બીજા પાસે પતિની સેવા જેટલી કરાવે તેટલું પતિવ્રતાપણું ખંડિત થયું ગણાય. પતિની રુચિ પ્રમાણે રસોઈ બનાવીને પત્નીએ પ્રેમથી પીરસીને પતિને જમાડવો જોઈએ. પતિની રુચિ જાણવી જોઈએ કે આને શું ભાવે છે, એવું પતિવ્રતા સ્ત્રીએ બનાવીને એને જમાડવું જોઈએ. ઓ, પણ એવી પતિવ્રતા ના થવું જોઈએ કજ્યો કરે. એક 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 વ્યક્તિ તે એને ઘેર છે ને, બે મહેમાન આવ્યા, મિત્રો એના મિત્રો આવ્યા, એટલે ઓલાએ એની ઘરવાળીને કીધું કે સારી રસોઈ બનાવ, તમારા મિત્રો આવ્યા છે. ઓલી એની ઘરવાળી કે જો સાંભળી લે, હું કંઈ પણ આપું ને એ જમી લેવાનું, બીજું કાંઈ બોલવાનું નહીં, અને જો બોલીશ હું બે વખત સહન કરીશ, પણ ત્રીજી વખત જો કાંઈ બોલવામાં આવશે ને તો મારા જેવી કોઈ ખરાબ નથી. ઓલો કે કાંઈ નહીં, પણ તું રસોઈ તો બનાવી, મારે ત્યાં મિત્રો આવ્યા છે. રસોઈ બનાવી, જમવા બેઠા, કઢી પીરસાઈ, કઢી બહુ ભાવી મિત્રોને, એટલે કઢી પી ગયા ફટફટ, વાટકા ખાલી થયા, એટલે ઓલો બોલ્યો, એ સાંભળો છો, કઢી હોય તો લાવજો, કઢી હોય તો લાવજો, એક વખત કીધું, પણ તોય અંદરથી કોઈ આવ્યું નહીં. ઓલી તો અંદર બેઠી બેઠી ગણે છે, એને કીધેલું કંઈ માગવું નહીં, હું આપું એ જમી લેજો, અને જો માગ્યું તો બે વખત સુધી વાંધો નહીં, પણ ત્રીજી વખત જો બોલાવ્યું મારા જેવી ભૂંડી કોઈ નથી. એટલે આને તો નક્કી જ કરેલું, આ તો હેરાન કરવા જ જન્મેલી હતી, એને નક્કી જ કરેલું બીજી વખત બોલે ને ત્રીજી વખત બોલે તો વાત છે. એટલે બીજી વખત સાંભળ્યું, કઢી હોય તો લાવો, આ કઢી ખાલી થઈ ગઈ છે, તો ઓલી તો ના આવી બહાર. બસ હવે ત્રીજી વખત જ ગણવાનું હતું, જેમ શ્રીકૃષ્ણ ગણતા હતા ને સો વખતની ગાળો, એમ આને ત્રીજી વખતની ગણવાની હતી, ને ત્રીજી વખત કીધું, અરે મૂરખ ક્યાં છે તું, આ કઢી ખાલી થઈ ગઈ છે, કઢી લાય જલ્દી. અને ઓલી અંદરથી છે ને કઢીનું જે થાંભળું હતું ને વાસણ એ જ લઈને આવી, અને આવીને સીધું પછાડ્યું. એ તો માટીના વાસણો એ જમાનામાં તો ફૂટી ગયા ને ઠીકરા ઠીકરા થઈ ગયા, ને કઢી ઉછળીને ઓલા ભાઈ આના મિત્રો હતા ને મિત્રોના કપડાં ઉપર ઉડી, અને પછી ખાટલે જઈને આ લોકો કપડાં બપડામાં થોડા પાણીથી સાફ કરીને બેઠા ને ખાટલે, ત્યાં પછી થોડી વાર થઈ ત્યારે ઓલી આવીને ઠીકરા ભેગા કરવા લાગી, ત્યારે ઓલો એના મિત્રોને કે મિત્રો માફ કરજો કે તમે આજ મારે ઘેર આવ્યા, મને બહુ દુઃખ થયું. ઓલા કે ભાઈ દુઃખી શા માટે થશો, કેમ? તો કે આને આવું કર્યું ને તમને કઢી આપી નહીં, કપડાં બગડ્યા ને આ, તો કે જો આ ઠીકરા તૂટ્યા ને તો આ તો આટલી ડાહી છે કે આ ઠીકરા ભેગા કરવા આવી, અમારે ઘેર જો તું આવ્યો હોય ને અમારા ઘરવાળીઓ તો એવી છે આ ઠીકરા અમારી જોડે સાફ કરાવે, તારી તો ઘણી સારી છે ઠીકરા ભેગા કરી લે છે. બોલો, આવું કીધું. કહેવાનો અર્થ એ છે કે પતિની ઈચ્છા જાણીને વર્તવું જોઈએ, હાવ અઘટિત વર્તન પત્નીનું પણ ના હોવું જોઈએ, અને આ પતિવ્રતાના ધર્મો સાંભળી અને પતિઓએ પણ એવું કોઈ અઘટિત અને અવિવેકી વર્તન પત્ની સાથે ન કરવું જોઈએ. એ તમને જેમ આદરભાવથી માને એમ તમારે પણ એની સાથે આદરભાવથી રહેવું જોઈએ. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા જાણે છે તો અમે પણ એનો મહિમા બહુ જાણીએ છીએ. એમ કોઈ સ્ત્રી ભક્ત આવા પતિવ્રતાના ધર્મો સાંભળી અને પુરુષ ભક્ત પ્રત્યે ખૂબ આદરભાવને આદરની નજરથી જોઈને વર્તતા હોય, એના પ્રત્યે વફાદાર રહેતા હોય, તો સામે પતિની પણ એવી જ ફરજ બને છે એને પણ એમ વર્તવું. પતિની રુચિ પ્રમાણે રસોઈ બનાવીને પતિને પ્રેમથી પીરસીને પતિને જમાડો. પતિવ્રતા સ્ત્રીએ પતિ જમી રહ્યા પછી પોતે જમવું, પતિ બેસે પછી તેને બેસવું, પતિ ચાલે તેની પાછળ પ્રસન્ન મનથી ચાલવું. હવે તમને થાય કે અમે બધા ફેમિલી સાથે જમીએ છીએ, તો પછી પતિને જમાડીને આજથી પછી હવે સતી ગીતા સાંભળ્યા પછી શું કરવું, તમારા ઘરની અંદર શું કરવું? હવે બધા પતિ કે ભાઈ અમને ના,
પણ પતિ અત્યારે તો એવું ઈચ્છતા હોય કે પત્નીને જ કહેતા હોય આપણે બધા હારે જ જમીએ, તો હારે જ જમવું જોઈએ. અને કંઈક પતિને જમાડ્યા પછી જમવું, પણ પતિ જતો હોય, મેં આગળ જ કીધું વિવેકથી લેવું, બપોરે 4 વાગે જોબે જતો હોય અને રાતે 2 વાગે આવતો હોય તો પત્નીને 3 વાગે જમવાનું રાતે. જો કે આજ કોઈ જમે એવા જ નથી, ગમે એવા ધર્મ સાંભળે તો એ બધા બુદ્ધિશાળી અને વિવેકી જ છે, સમજી જ જાય. છતાંય પણ આ તો અમે કથા વાંચીએ એટલે કોક કદાચ આવા બેઠા શબ્દો લઈ લે તો દુઃખી ના થાય, એટલે આની ઉપર થોડું ઘણો પ્રકાશ પાડીએ કે સમય પ્રમાણે ચાલવું જોઈએ. સાનપણવાળી પતિવ્રતા નારીએ પતિ સૂવે તે પછી પોતે સૂવું, કાળજી રાખીને પતિ જાગે તે પહેલાં જાગવું, પતિની મરજી પ્રમાણે ઘરે ના પહેરવા, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ક્યારેય કાંઈ વિચારવું નહીં. જ્યારે પોતાનો પતિ કોઈ અન્ય ગામ જાય ત્યારે પતિવ્રતાએ સુશોભિત ઘરે ના પહેરવા નહીં. પતિના અભાવમાં સતી દ્રઢતાથી ત્યાગ ધર્મને પાળે, પણ ક્યારેય શુભ સૌભાગ્યના ચિહ્નો શરીર ઉપર ધારવા નહીં. આ બધાય આટલું બધું ઘણીક વખત જો સમજતા ના આવડે ને તો આ વાંચ્યા પછી એવું થાય કે સ્ત્રીને આટલું બધું આધીન રહેવાનું, પુરુષને આટલી બધી ગુલામી કરવાની, આટલું બધું એને કંઈ સ્વતંત્ર થવાનું જ નહીં. એ સ્ત્રી પાસે કોઈ અધિકાર જ નહીં, શાસ્ત્રને કોઈ અધિકાર દેતો જ નથી. શાસ્ત્રોને શું સ્ત્રી જાતિને દબાવી દેવી છે એટલે આવું લખ્યું છે? ગમે એવું થાય તો આને આવું જ વર્તવું, આવું હોય એ જ પતિવ્રતા? તો ના, શાસ્ત્રો સ્ત્રીઓને દબાવવા નથી માગતા, શાસ્ત્રો સ્ત્રીઓનું કવચ બનાવવા માગે છે. સ્ત્રી ગમે એટલી શક્તિશાળી હોય પણ આખરે સ્ત્રી જ છે. સ્ત્રી છે એને નુકસાન થવાની શક્યતાઓ ખુલ્લા સમાજમાં 100 ટકામાંથી 99 ટકા છે. પુરુષને એ નુકસાન નથી થઈ શકતું. સ્ત્રીને લૂંટાવાનો ભય પુરુષ કરતાં 100 ટકા વધારે છે, પુરુષને એટલો નથી હોતો. પુરુષ છે એ શક્તિમાન છે સ્ત્રીનું રક્ષણ કરવા માટે, એટલા માટે આ સ્ત્રીનું કવચ છે. શાસ્ત્રો કોઈ સ્ત્રી વર્ગને દબાવવા નથી માગતા, કોઈ સ્ત્રીઓને કાંઈ હાવ એને તુચ્છ ગણવા નથી માગતા. આ સ્ત્રીઓની તુચ્છતા નથી આની અંદર કીધી, તાકાત કેટલી છે. અધમ પતિનું પતિવ્રતા સ્ત્રી કલ્યાણ કરે એ સ્ત્રીમાં કેટલી તાકાત કહેવાય? એક વ્રત છે બસ. આ કોઈ સ્ત્રી ભક્તોને દબાવવા માટે આ શાસ્ત્રોમાં નથી લખાયું. આ કોઈ આવું ભગવાનના ભક્તો ન જ સમજતા હોય, પરંતુ આ હું એટલા માટે કહું છું કે ઘણીક વખત પહેલી વખત આપણે આવા શાસ્ત્રોને જો સાંભળતા હોય ને આટલા ધર્મો વિસ્તારથી સાંભળતા હોય તો ઘણી વખત આજના યુગની અંદર ભણેલા ગણેલા વ્યક્તિને એમ થાય કે ભણેલા ગણેલા કોઈ ભક્તો હોય તો એને એમ થાય કે આવા ધર્મો શાસ્ત્રમાં લખ્યા કેમ લખ્યા હશે. તો એ યુગ પ્રમાણે લખેલા છે ને, યુગ પ્રમાણે આપણે પાડવા જોઈએ. પોતાનો પતિ લાંબુ આયુષ્ય ભોગવે આવો વિચાર મનમાં રાખીને સતીએ મુખથી પોતાના પતિનું નામ બોલવું નહીં, અને પતિનું નામ કદાચ બીજા કોઈ પુરુષનું હોય તો પણ લજ્જાશીલ બની પોતાના મુખે બોલવું નહીં. આ હારું આ ગજબનું છે. આ યુગ પ્રમાણે ના કહેવાય હા, કેટલાક ધર્મ યુગ પ્રમાણે બરાબર છે કે આગળ મેં કીધું કે રાત્રે મોડો પતિ આવતો હોય, એકબીજાના ટાઈમ સેટ ન થતા હોય, એવી બધી પરિસ્થિતિની અંદર બરાબર છે બધા જમવું સૂવું બેસવું એ બધામાં જે કાંઈ ફેરફાર થતો હોય, આજના યુગ આજનો દેશ એ પ્રમાણે થોડો ઘણો ફેરફાર થતો હોય, પણ આનો તો કંઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં કે પોતાના પતિને પોતાના પતિના નામથી બોલાવવો એ પોતાના પતિનું લાંબુ આયુષ્ય વહેલું પૂરું કરવા માટેનું સાધન છે એવું શાસ્ત્ર કહે છે. જે પત્ની પોતાના પતિને એના નામથી બોલાવે એટલે વહેલામ વહેલી પોતાના પતિને વિદાય કરવા માગે છે, પોતાના પતિના આયુષ્યને ઘટાડવા માગે છે એવું શાસ્ત્ર કહે છે. હવે આ તો આ જ થઈ ગયું છે, ચિંટુન પિન્ટુન મિન્ટુ ખબર જ ના પડે કે એમ જ કે ચિંટુ, આપણને ખબર પડે કે નાનું છોકરું હશે ચિંટુ, તો ત્યાં તો ચિંટુ ભાઈ આવે અંદરથી, પછી ખબર પડે આપણને કે તમારું નામ શું ભગત. મારું નામ તો આમ તો રમેશભાઈ મહેશભાઈ નિલેશભાઈ, તો કેમ તમને ચિંટુ, આ કોનું નામ તમારો દીકરો? ના, એ મને મારા ઘરવાળા છે ને પ્રેમથી ચિંટુ કહે છે. ત્યારે આપણને ખબર પડે કે આવું હોય છે, આવું હોય છે. મહેશ નિમેશ
નામ દઈને પોતાના પતિને ન બોલાવાય એવું શાસ્ત્ર કહે છે. આની અંદર યુગ સંમત નહીં થાય, આમાં દેશ સંમત નહીં થાય. કોઈ કહેશે કે આજનો યુગ જ આવો છે, આ દેશ જ આવો છે, કે આજની આજે આ રીતે જ આજની આ સદીમાં આવું જ હાલે, એ નથી યોગ્ય. જો શાસ્ત્રની અંદર ધર્મનો બદલાવ લખ્યો છે યુગ દેશ બધાય પ્રમાણે, પરંતુ એ વ્યવસ્થા માટે ધર્મનો ફેરફાર છે. ધર્મનું મૂળ સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. વ્યવસ્થા માટે કયો ધર્મ છે, આજના યુગમાં કઈ રીતે વ્યવસ્થા આપી શકે અને કઈ વ્યવસ્થામાં રહેવાથી એ ધર્મનું મૂળભૂત સ્વરૂપ જળવાઈ રહે, એ માટે વ્યવસ્થા છે, એ માટે વ્યવસ્થા છે. પરંતુ ધર્મનો છેદ ઉડી જાય એવી કોઈ ધર્મની વ્યવસ્થા નથી. અમે તો કથા કરવા બેઠા હોઈએ, અમારી કહેવાની ફરજ છે. આમાંથી ગ્રહણ ના કરવું કરવું આધારણ સ્વામીએ લખ્યું છે અને બાલ શર્માજી ભક્તિ દેવીને કહે છે, આપણે ગ્રહણ કરવું ના કરવું એ આપણી ફરજ. આપણે કેટલું ગ્રહણ કરવું આપણા પાત્ર પ્રમાણે ગ્રહણ થાય છે. પરંતુ આમાં લખ્યું છે, પતિનું નામ કદાચ બીજા કોઈ પુરુષનું હોય તો પણ લજ્જાશીલ બનીને પોતાના મુખે બોલવું જ નહીં. સ્ત્રી જ્યારથી જેની જે પુરુષ સાથે લગ્ન કરે એ પુરુષનું જે નામ હોય એ નામ એ સ્ત્રીના મોઢા ઉપર મૃત્યુ સુધી ક્યારેય આવે નહીં. એટલે તો જો જૂના જમાનાની અંદર રિવાજ કેવો હતો કે સ્ત્રીને કંઈ કહેવું હોય તો એવું કે લાલાના પપ્પાને કહેજો, એમ કે લાલાના પપ્પાને કહેજો, મુન્નાના પપ્પાને કહેજો, એમ કે ડાયરેક્ટ નામથી તો કહે જ નહીં. આવે તો એ યુગ જતો રહ્યો દાદા, યુગ જતો રહ્યો. ખબર ના પડે છોકરાને બોલાવે છે કે પતિને બોલાવે છે, કાંઈ ખબર ના પડે. બોલો, એવો યુગ થઈ ગયો છે. હશે, શાસ્ત્ર જે કહે છે એ સત્ય જ છે, એમ જ રહેવાનું છે અને એમ જ આપણે કહેવું પડે. એમાં તો અમે ના કહી શકીએ કે આજ યુગ બદલાઈ ગયો છે એટલે તમે વાંધો નહીં, તુકારે ને ફૂકારે બોલાવો, એમાં ના કહી શકીએ અમે. એની અંદર તો જેમ છે એમ જ કહેવાય, આદર ભાવથી, એકબીજાને આદર ભાવથી. અરે પતિ પણ પોતાના પત્નીને આદર ભાવથી બોલાવે, એને જેમ તેમ તુકારા દઈને જેમ તેમ અસભ્યતાથી એ પણ એને ના બોલાવે. કેવી દિવ્યતા, પત્ની પોતાના પતિ પ્રત્યે ભગત એવો શબ્દ કહીને બોલાવતા હોય અને ભગત પણ પોતાના પત્નીને ભક્તાની કહીને બોલાવતા હોય, એ પરિવારને એ સંસાર કેવો હોય? અને જ્યાં ઉકારાન તુકારાન જેમ તેમ બોલાતું હોય એ કેવું હોય, એ કેવું હોય? માટે આદર ભાવ છે ને ત્યાં ધર્મ પણ રહે છે, આદર ભાવ છે ને ત્યાં દિવ્યતા પણ રહે છે, અને જ્યાં દિવ્યતા રહે છે ને ત્યાં જ દિવ્ય એવા મહારાજનો નિવાસ થાય છે. માટે કુટુંબ પરિવારને દિવ્ય બનાવવું હોય તો એકબીજાને પતિ પત્ની આદર ભાવથી બોલાવે. આદર ભાવથી જો તમે બોલાવતા હશો ને તો તમારા છોકરાને આવડશે, નહીં તો થાય છે કેવું, અમે જો તમે છોકરાઓને ખબર ના હોય કે સ્વામી હોય ને તો સ્વામીને તું કેવું કે તમે કેવું એ ખબર ના હોય તો અમે સંતો કેટલીક વાર ગયા હોય ને એટલે કે સ્વામી તું ક્યાંથી આવ્યો, શું કે સ્વામી તું ક્યાંથી આવ્યો, તું શું કરવાનો આવે, સ્વામી તું શું કરીશ, એ તું કેમ અમને કહે છે? કારણ કે એને તમે શબ્દ તમારા ઘરમાં સાંભળ્યો જ નથી, તમારા ઘરમાં એને તમે શબ્દ સાંભળ્યો જ નથી. તમે પતિ ને પત્ની બે વ્યવહાર જ તુકારાથી કરો છો એટલે છોકરાએ તું જ સાંભળ્યું છે. એટલે સાધુ આવશે તો એ સાધુને એમ જ પૂછવાના, તું ભૂખ્યો થયો ત્યારે ખાવું છે, તું ક્યાં જવાનો, એમ જ પૂછવાનું. તમે શબ્દ એની ડિક્શનરીમાં આવ્યો જ નથી, કારણ કે તમારી ડિક્શનરીમાંથી નીકળી ગયો, એની ડિક્શનરીમાંથી નીકળી ગયો. આદર ભાવના શબ્દ જ્યારે નીકળી ગયા ત્યારે પછી એ છોકરાઓને સંસ્કાર કેવી રીતે આવે? માટે આદર ભાવથી આ સતી ગીતાની કથા સાંભળ્યા પછી પતિને પત્ની બે નિયમ લે, કે જ્યાં આવું હોય થોડું અઘરું પડશે તમને, આવું કરવું હશે તો અઘરું તો ઘણું પડે, અત્યાર સુધી આમ જેમ તેમ કરી નાખ્યું હોય ને એટલે પછી ચલાવવું ઘણું અઘરું પડે, પણ પોતે પોતાને સજા દેશો કે જો આવું બોલાઈ જાય, જો હવે તુકારે બોલાઈ જાય તો આટલો દંડ પોતાને દેવો, એવો દંડ નક્કી કરશો તો ટેવ પડી જશે. 6 મહિના પ્રેક્ટિસ કરશો ટેવ પડી જશે, અને 6 મહિના પ્રેક્ટિસ કરશો અને ટેવ પડી જશે, મહારાજ બહુ રાજી થશે, બાલ શર્માજી રાજી થશે, ભક્તિદેવી રાજી થશે. આ પૂર્વેના જેવાથી એવા આપણે થવું છે તો એના જેવા આપણે થવું છે તો એનાથી જુદા હલશું તો કેવી રીતે થવાશે? એ જ્યાં પૂગ્યા ત્યાં આપણે પહોંચવું છે તો એનાથી જુદા હલશું કેવી રીતે પહોંચશું? માટે જેમ કીધું છે એમ પાડવા માટે પતિ પત્ની બે આગ્રહ રાખો.
આમાં પત્નીને ખાસ અહીં વજન મૂકે છે. આ સતી ગીતાના ધર્મો છે, પણ હું થોડું પુરુષોનું કહેતો જઉં છું, કારણ કે બહેનોની કથા અમારે બહુ જાજી કરવાની હોય નહીં. અમારે તો પુરુષોની જાજી કથા કરવાની, તમે જ સામે બેઠા, તમારા માટે કેવું, બાકી બહેનો માટે તો શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ વાંચીએ છીએ. મુખથી કદાચ પતિ અપમાન કરે કોઈ કામ પ્રસંગે, પણ સતીએ પોતાના પતિ સાથે વાદ વિવાદ ન કરવો, ક્યારેય પણ વાદ વિવાદ ન કરવો પોતાના પતિ સાથે. બહુ એની સાથે બોલાચાલી કોઈ પ્રકારની ના કરવી, થોડી વાર ગ્રહણ કરી લેવું, ઓકે તમે કહો એમ, પછી ધીરે રહીને કહેવું કે આ કીધું એમ છે, પણ આમાં આટલો ફેરફાર કરીએ તો, એવી રીતે કરવું, પણ વાદ વિવાદ ના કરવો. કદાચ પતિ અપમાન કરે તો પણ તેને સહન કરવું ને રાજી રહેવું, અને મુખથી પતિના સદગુણોનું ગાન કરે ને જાજીવાર સુધી ઘરના દરવાજામાં ઊભી રહે નહીં, ઊંચે સાદે બોલવું નહીં, વેણ કાઢે તો પણ ગુપ્ત રીતે કાઢે. લોભી માણસ જેમ જતન કરીને ધનને સાચવે છે પણ છૂટે હાથે વાપરતો નથી, તેમ સતીએ સંવાદ કરવો, એટલે બહુ ધીરેથી બોલવું, બહુ આ મોટે મોટેથી બૂમો ના પાડતા હોય. ગનાના ઘરની અંદર તો સંતો જાય ને તો એમને વિવેક ના હોય, અથવા ખબર ના હોય, કાં તો અજ્ઞાન હોય કાં વિવેક ઓછો હોય, તો એટલું મોટેથી બહેનો બોલતા હોય, ઓલો પુરુષ સાવ ધીરું બોલતો હોય. હવે આ પતિવ્રતાનો જે ધર્મ છે ને કે ધીરે ધીરે સંવાદ કરો, પેલો પુરુષ પાડતો હોય અને બાય અંદરથી વાઘની જેમ બોલતા હોય, એવું થાય કોઈ વખત. માટે થોડો વિવેક પણ જાળવવો, અને અજ્ઞાન હોય તેને દૂર કરી દેવું. જ્યારે સંતો આવ્યા હોય, આપણા ઘરમાં પધરામણી કરતા હોય આ તે, ત્યારે તો ખાસ બહુ ધીરે રહીને કહેવું, ધીરે રહીને કહેવું જે કંઈ કેવડાવવું હોય એ. અને આમ પણ સહજ વ્યવહાર પણ પોતાના પતિ સાથે સંવાદ પણ એવી રીતે કરવો, કેવું સરસ દ્રષ્ટાંત. લોભી માણસ જેમ જતન કરીને ધનને હાચવે, ધીરે ધીરે છોડે ને, લોભીઓ બહુ પૈસા ખર્ચે નહીં, જરૂર પડે તો જ ખર્ચે. એવી રીતે માપના શબ્દો બોલે, મિતભાષી થાય પતિવ્રતા સ્ત્રી, બહુ બોલબોલ ના કરે તો એ પતિવ્રતા સ્ત્રી. આવી રીતે સતી ગીતાના ધર્મો બાલ શર્માજી ભક્તિ દેવીને કહે છે. હજુ તો બીજા ત્રણ તરંગો આખા સતી ગીતાના છે, આ તો એક જ તરંગ થયું છે, હજુ બીજા ત્રણ તરંગની અંદર સતી ગીતાની જ, એટલે પતિવ્રતાના ધર્મોની જ વાત કરવાના છે. પતિ બધા રાજી થતા જજો, અને તમારી માટે પણ બાલ શર્માજી કાંઈ નથી કહેતા, તમારી માટે જેટલું કહું છું એ તો હું કાઢી કાઢીને અંદરથી થોડું થોડું મૂકું છું, એ તમારે લેતું જવું. અને બાલ શર્માજી કહે છે એ સ્ત્રી ભક્તો માટે છે, એમને લેતા જવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પ્રથમ પુરમાં બાલ શર્માએ સતી ગીતામાં પતિવ્રતાના ધર્મ ભક્તિના પ્રત્યે કયા એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.